નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ખુશ્બુ. અત્યારે જે પ્રકારે કોરોના વાયરસનો ભય જોવા મળી રહ્યો છે અને તેને લઈને જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પોલીસ અને તે સાથે જ અન્ય કેટલીક જે જરૂરી સુવિધાઓ છે, સેવાઓ છે, તે યથાવત છે. પોલીસની કામગીરીને આપણે બિરદાવતા આવ્યા છીએ, કેમ કે પોલીસ ખડે પગે રહીને આપણી જે સેવા કરી રહી છે તેને આપણે અવગણી શકીએ તેમ નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની જે જવાબદારી છે, પોલીસની જે ફરજ છે, ફરજ જે તે બજાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેને અવગણવું કદાચ મુશ્કેલ છે. અને તેને લઈને જ હંમેશાથી જ આપણે જે વાત કરતા આવ્યા છીએ તેમાં પોલીસ અને તેની કામગીરીને બિરદાવતા જ આવ્યા છીએ. પરંતુ બે દિવસની જે ઘટનાઓ સામે આવી રહી છે કે માં પોલીસની દમનની વાતો સામે આવી છે. દમનની વાતોની વાત કરવામાં આવે તો ગઈકાલની વાત કરવામાં આવે કે કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસ તરફથી જે દમન કરવામાં આવ્યું, કે પછી આજે ગોંડલની જે ઘટના સામે આવી છે, એમ્બ્યુલન્સમાં ડેડ બોડી લઈને જતા જે વ્યક્તિ છે તેમની પર દમન ગુજારવામાં આવ્યું, આ બંને ઘટનાઓને કેટલી વખોડી શકાય તે કદાચ મારે આપને કહેવાની જરૂર નથી. કેમ કે અત્યાર સુધી જે પ્રકારની કામગીરીને આપણે વખાણતા આવ્યા છીએ ત્યારે આ પરિસ્થિતિને વખોડવી પણ ખૂબ જરૂરી છે. પોલીસનું આ દમન કેટલી હદે યોગ્ય છે અને શું કરી શકાય? શું માત્ર સસ્પેન્ડ કરવાથી આ પ્રકારનું દમન રોકી શકાશે? આ તમામ વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રુઝાન ખંભાત, જે સામાજિક કાર્યકર્તા છે, અને ડોક્ટર યજ્ઞેશ દવે, નેતા બીજેપી. આ બંનેનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, સૌથી પહેલા તો આપની પાસે કે જે પ્રકારની કામગીરી અત્યાર સુધી પોલીસ કરતી આવી છે, સરકાર ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કામગીરીને વખાણતા આવ્યા છે, પરંતુ હવે જે ગઈકાલની અને આજની ઘટના સામે આવી રહી છે તેને આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસ, પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે અને હું તો કહું છું કે કોઈ એકાદ બે પોલીસના કારણે ગુજરાતના તમામ પોલીસ તંત્રને બદનામ કરવું એ પણ યોગ્ય નથી. કારણ કે આ અત્યારે હાલ તમે જોવા જાઓ તો પોલીસ અને ડોક્ટર આ બે એવા છે કે જે પોતાના જીવના જોખમે આખી કામગીરી કરી રહ્યા છે. આપણને જે આ લોકડાઉનને સફળ બનાવવા માટે જે વિશ્વની અંદર જે મોટી મહામારી તે આપણા દેશ પર જે સંકટ આવી પડ્યું છે, આ સંકટને જે પ્રમાણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લોકડાઉનનો જે આદેશ કર્યો છે એનું કારણ છે કે જે પ્રમાણે આ મહામારીનો કોઈ ઈલાજ નથી અને આ ઈલાજને પહોંચી વળવાનો માત્ર એક જ ઉપાય છે કે આપણે સુરક્ષિત રહીએ, ઘરમાં રહીએ. તો એને પાલન કરાવવા માટે જે પ્રમાણે પોલીસ કાર્ય કરી રહી છે તો એ પોલીસના કાર્યમાં ક્યાંક ને ક્યાંક કોઈ પોલીસ દ્વારા કદાચ કોઈ એવું થઈ જતું હોય તો એના કારણે સમગ્ર પોલીસ તંત્રને બદનામ કરવું એ યોગ્ય નથી. અને કદાચ કોઈ પોલીસ દ્વારા આવું કાર્ય થઈ ગયું હોય તો એ પોલીસ પર પગલાં ભરવામાં આવ્યા છે અને એ તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે અને એના માટે એક્શન પણ લેવામાં આવે છે. પણ હું એ કહું છું કે એકાદ બે બનાવના કારણે સમગ્ર પોલીસ તંત્રને બદનામ કરવું એ યોગ્ય નથી. બિલકુલ રુઝાન, શું જવાબ આપશો? જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે એકના કામની સજા તમામને ન મળવી જોઈએ, પરંતુ ગઈકાલની ઘટનાને અવગણી શકાય તેમ નથી. આઘાત લાગો, કારણ કે આવો સરપ્રાઈઝ કે આટલું રફલી જે રીતે હેન્ડલ કર્યું. એકચ્યુઅલી પેલા બેન ભાગી ગયા તો એમની પેલી જે કાર્ટ હતી એને ઉઠલાઈ દીધી, ખાલી કાર્ટને જેને ઉઠલાઈ દીધી. એટલે મને પર્સનલ એવું લાગે છે કે આ કઈક શું કે ઘણી વાર પેલો કોઈકનો રોષ કોઈક પર નીકળે એવું લાગતું હતું. કારણ કે હું પોતે બી અત્યારે પોલીસ જોડે જ કામ કરી રહી છું. મારા દિવસના 4000 ફૂડ પેકેટ રામોલ પોલીસ સ્ટેશનની બાજુમાં છે, એ ફેસિલિટીમાં બની રહ્યા છે. પોલીસનું યોગદાનને લીધે આટલું સરસ કામ થઈ રહ્યું છે ને પોલીસ જ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે ગરીબોને જ્યાં સુધી પહોંચ્યું છે એ બધું પોલીસ કરી રહી છે, બરોબર? એટલે એમનું એમની એમની ફરજ બી નિભાઈ રહી છે, જોડે આ ભૂખ્યા લોકો ના રહે બધું જ કરી રહી છે. અને જયારે એક બાજુ આ ચિત્ર છે ને બીજી બાજુ આ જે મેં કાલે ચિત્ર જોયું, આજે તમે ગોંડલની વાત કરી, એટલે આપણને બી આઘાત લાગે. પણ લેટ અસ ગીવ ધેમ અ બેનિફિટ ઓફ ડાઉટ બે રીતે. કારણ કે એક તો ઓબ્વિયસલી કાલે ડીજીપી સાહેબ આવીને કીધું કે અમે એને સસ્પેન્ડ કર્યો છે, અને અગર લેટ અસ અગર જાણકારી થશે વધારે તો જે જે બિચારી બહેનનું જે નુકસાન થયું છે એ બી ભરપાઈ કરશે. એટલે આ એક મને બહુ પોઝિટિવ અને ફાસ્ટ સ્ટેપ લાગો. આઈ એમ વેરી હેપી, હું એટલી હેપી કહી રહી છું કે ના તો અત્યાર સુધી આ જે કોરોના વાયરસ ની પહેલા કઈ બી તપાસમાં શું કઈ બી હોય તો પોલીસ યા ગવર્નમેન્ટ કે જેથી તપાસ કરીએ છીએ ને તપાસ મહિનાઓ સુધી ચાલતી હતી. અત્યારે આઈ એમ વેરી હેપી કે ડીજીપી સાહેબે તરત પગલાં લીધા છે, એટલે શું બીજા લોકો બી શીખશે. અગેન કમિંગ બેક ટુ, હા મારે એવું એવું કહેવું જોઈએ કે કદાચ આ જે પોલીસ ઓફિસર હતા એ ભયંકર પ્રેશરમાં હોઈ શકે. હવે ખબર નહીં ઘરનો પ્રેશર હોય બહારનો પ્રેશર હોય, કેમ કે અત્યારે મેં જોયું છે, સોરી ટુ ટેલ ધેટ ટુ યુ, પણ ઘણી વાર લોકો સેવા કરવા માંગે છે પણ ફેમિલી ફેમિલી રોકી રહ્યા છે. હવે એમાં મારાથી કોઈ ફેમિલીને ના કહેવાય, કારણ કે બધાને પોતાના ઇશ્યુઝ છે. પણ બિચારા આ લોકોને ઘણી વાર જાણે કે આર્મી આર્મીમાં લોકો જાય તો ઘણી વાર ફેમિલી
હિંમત બી આપે ને ઘણીવાર ફેમિલી એ લોકોને પાછળ બી ખેંચે કે ભાઈ તો તું તું જ અમારા ઘરનો સહારો છે ને અંતે, એટલે અનફોર્ચ્યુનેટલી આ બી છે, એટલે ઘણા ચીજો થઈ શકે છે, આપણે આની વધારે ડિસ્કશન કરશું, પણ મારી પહેલી પ્રતિક્રિયા આ છે. બિલકુલ, પ્રતિક્રિયાઓ અલગ અલગ સામે આવી રહી છે, પરંતુ જે કામગીરી છે તેને વખોડી કઢાય તેમ કહી શકાય છે. યજ્ઞેશભાઈ, ગુજરાત પોલીસ મન ફાવે તેમ લાઠીઓ નહીં ચલાવી શકે, આવો પરિપત્ર આજે જાહેર કરવામાં આવ્યો છે. શું આપને લાગે છે કે આ પરિપત્રથી આપ જે પણ ઘટનાઓ થઈ રહી છે તેના પર કાબુ આવશે કે તેને રોકી શકાશે? ઘટનાઓ જે કરી એ એકાદ બે ઘટનાઓ મેં પહેલા પણ આપને કહ્યું, અને આજે ગુજરાત સરકારની જ્યાં સુધી વાત કરીએ, જો આજે આઠમો દિવસ છે, અને ખરેખર પોલીસની કામગીરી પ્રશંસનીય છે ગુજરાતની અંદર, અને પોલીસે જે પ્રમાણે સાથ અને સહકાર આપ્યો છે એ પ્રમાણે પોલીસની પ્રશંસા કરવી એ યોગ્ય છે. બીજી વાત છે, જેમ રુઝાનબેને કહ્યું એમ કે આજે પોલીસને પણ પરિવાર છે, અને આજે એ પણ એના પરિવારનો મુખ્ય વ્યક્તિ છે, એના પરિવારની પાછળ એના એની પાછળ પણ એના પરિવારના લોકો છે, એની પર પણ અપેક્ષાઓ છે, એની પર પણ આશાઓ છે, એની પર પણ આધાર હોય છે એ પોલીસના પર, એટલે એના આજે કોક ને કોક માનસિક દબાણમાં ક્યાંક ને ક્યાંક એનાથી કોઈ કાર્ય થઈ ગયું હોય, તો આપણે એને એવું નથી ગણી શકતા કે આ એને ક્ષમા તો નથી જ આપતા આપણે, અને એને એની રજા તો ચોક્કસ કરીએ છીએ. પરંતુ એના કારણે મેં પહેલા પણ કહ્યું ને ફરીથી પણ કહું છું કે સમગ્ર પોલીસ તંત્રને બદનામ કરવું યોગ્ય નથી, અને ગુજરાત રાજ્યના ડીજીપી જે કર્યા એમને પણ આજે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા એમની સૂચના અનુસાર એમને પણ આજે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે કોઈ પણ પોલીસે કઈ લાઠીચાર્જ એમને એમ કરવો નહીં. આજે એક સામાન્ય બનાવની બીજી પણ વાત કરી એની સામે વિરુદ્ધ બનાવની, તો આજે દરિયા ગોમતીપુરની અંદર પોલીસ ઉપર પથ્થરમારો થયો, તો આજે પોલીસ પર પથ્થરમારો થયો, પોલીસને પણ વાગ્યું છે ત્યાં આગળ, તો આજે જે અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો શું એ અસામાજિક તત્વો ઉપર પોલીસ પગલાં નહીં લે, એવી આપ ધ્યાન રાખો. બીજું કે આજે ના પાડવા છતાંય આજે એક જગ્યાએ ઓછામાં ઓછા 200-500 જણા ભેગા થવું, સોસાયટીની અંદર 600 જણા ભેગા થવું, પોલીસ ડ્રોનથી એની તપાસ કરે છે, અને છતાંય એ પોલીસના કહેવા છતાંય છૂટા ન પડવું, અને એ રોગ જે ખરો એ રોગને ફેલાવવામાં આજે આપણે એક જેને ઉદ્દીપકનું કાર્ય કરીએ છીએ એવું કાર્ય તો ન કરી શકાય. એના કારણે પોલીસ કદાચ થોડીક કડકાઈ બને તો એને યોગ્ય ગણવી, કારણ કે પોલીસની કડકાઈ યોગ્ય ગણવી, પણ પોલીસે એટલું બધું કડક ન બનવું જોઈએ. હું મારી પણ એ સલાહ છે કે પોલીસે એટલું બધું કડક પણ ન કરવું જોઈએ જેના દમન થઈ શકાય, અને આના માટે પણ જે ગુજરાત સરકારે અને ગુજરાતના પોલીસ વડાએ જે પગલાં લીધા છે એ બાબતે પણ હું ગુજરાતના પોલીસ વડાને પણ અભિનંદન. બિલકુલ, રુઝાન શું કહેવા માંગશો આપ આ બાબતે? શું પ્રતિક્રિયા છે? મારે કેવું છે કે કાલે ડીજીપી સાહેબ બી બોલ્યા, અને એ તો ઓબ્વિયસલી બેઝિક વાત છે કે તમે કઈ બી કરો પણ તમારાથી આવી રીતે લાઠી ઉઠારાય નહીં. બેરો પહેલો વાત ગોમતીપુરમાં થઈ જેની વાત કરું છું, એક હું કહું, એક જ મિનિટ, ના હું કહું છું એના પર બી કહું છું. હવે જેમ યજ્ઞેશભાઈએ કીધું આપણે એ લઈને ચાલીએ કે ગોમતીપુરમાં આ લોકોએ જે પથ્થરમારો કર્યો, જે અસામાજિક તત્વો કહો કે જે બી કહો, એ લોકોએ તો ઓબ્વિયસલી પોલીસો એની પર એક્શન લેવી જ જોઈએ, અને એક્શન લેશે બી, કારણ કે મને હજી ખબર છે કે પેલું 22-23 તારીખે પેલું 5 વાગે ઢોલ વગાડવા કેલું, બધા ખાડિયામાં જઈને બધું જલુસ કાઢ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની આડી અવળી કરી દીધી હતી, ત્યારે પોલીસે એ લોકો પર શું કે આઈ થિંક એફઆઈઆર કે જે કમ્પ્લેન કરી છે. એટલે આ પોલીસનું કામ છે, આ પોલીસનું કામ છે, ને એ લોકોએ કરવું જ જોઈએ, ને એ લોકો માટે એના માટે દંડો આપ્યો છે, એના માટે સત્તા આપી છે, કોઈ ડાઉટ નથી. પણ અત્યારે પોઈન્ટ એ છે કે જયારે લોકો લારી લઈને ને આવી એસેન્શિયલ ગુડમાં આવતું હતું, એટલું યાદ રાખજો, એવું નતું કે ભાઈ આ લોકો એમાં કઈક કપડાં વેચતા હતા, નહીં કપડાં નહોતા વેચતા, કારણ કે કપડાં એસેન્શિયલ ગુડમાં નથી હોતા, આ ખોરાક વેચતા હતા, અનાજ વેચતા હતા, વેજીટેબલ વેચતા હતા, એટલે એસેન્શિયલ ગુડમાં આવતું હતું, એટલે પરિપત્ર ક્લિયર હતો કે એસેન્શિયલ ગુડને અલાવ કરે. એટલે આ જે પર્ટિક્યુલરલી અત્યારે કાલે જે થયું એ તો મને કોઈને બી આઘાત લાગે કે આ પોલીસ વાળાને ભાઈ શું થઈ ગયું છે, કારણ કે અત્યાર સુધી પોલીસ વાળાઓએ બહુ સરાહનીય કામ કર્યું છે, કોઈ ડાઉટ નથી. હવે બીજો પોઈન્ટ કે આજે જયારે દંડાવાલી ના પાડી, જે બેને કીધું મેં તો નથી વાંચ્યું પણ કીધું છે તો બહુ જ સરસ છે, કારણ કે તમને બીજા તમે બી જોયા છે વિડીયોઝ કે આઈ નો લોકો ભૂલ કરે છે અને ભયંકર ભૂલ કરે છે, એટલે તો ડ્રોન ચલાવી રહ્યા છે અને લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, એ બધી સાચી વાત છે, પણ સામે હવે કઈ કઈ રીતે તમે સમજાવી શકો? આપણે તો ગાંધી ચિંધ્ય માર્ગે બધા ચાલી રહ્યા છે, એટલે આરટીઓ બી ઉતારી રહ્યા છે, તમે એવો વિડીયો બી જોયા છે કે પેલો આવે એટલે પાછળ કે આઈ આપકા ઇન્તા, એવી રીતે ખપાય છે અને શરમ આવે કે ભાઈ હવે તું શરમ કર, યા પેલા એ લોકો હેલ્મેટો પહેરીને કહે છે કે ભાઈ તમે મરવા બધા આવો છો. આવી રીત છે, ખાલી એક દંડાવાળી રીત નથી, કારણ કે દંડાવાળી શોર્ટ હતા આપવાની, પણ એ લોકોને આપવાની જે ગુના ગુનેગાર છે, હું તો કહું દંડા શું બીજું બે આપો ગુનેગાર ને, અમે તો સાનમેથી કે સર ઠોકો, પણ આમાં ઠોકવાનો પોઈન્ટ નથી. અને જે તમે સાચી વાત કરી, લોકો ગાડા છે, લોકો સમજતા નથી, ને એ લોકોના લીધે બીજા લોકો લાંબા થઈ રહ્યા છે, એના માટે આ દંડા છે. આ લોકો ગરીબ લોકો માટે, જેના માટે આપણે આટલા ફૂડ પેકેટો કરી રહ્યા છે, જે લોકો આપણને મદદ કરે છે એ લોકો માટે નથી.
બિલકુલ, આપણને જે લોકો મદદ કરી રહ્યા છે તેમની આપણે મદદ કરીએ તે બાબત ખૂબ જરૂરી બની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે દમન ગુજારવાની વાત કરવામાં આવે છે, સેવા માટે જ્યારે કોઈ વ્યક્તિને ઉભો રાખવામાં આવે છે અને તે જ જ્યારે દમન ગુજારે છે તો પ્રજામાં ચોક્કસપણે નારાજગી જોવા મળતી હોય છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બનતી હોય છે. અત્યારે જે પ્રકારે તપાસ કરવામાં આવી છે અને ગઈકાલની ઘટના બાદ માત્ર ને માત્ર 24 કલાકની અંદર અંદર જે આ બીજી ઘટના સામે આવી છે કે ગોંડલમાં મૃતદેહ લઈને જતા એમ્બ્યુલન્સના જે ડ્રાઈવર છે તેની પર દમન ગુજારવામાં આવ્યું, તેને મારવામાં આવ્યો, શું લાગે છે યજ્ઞેશભાઈ તેની વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસ, જે પ્રમાણે ઘટના ઘટી છે અને એમાં જો કોઈ પોલીસનો આજે હાથ હશે અથવા તો પોલીસે જે પ્રમાણે જો કોઈ દમન જેવી કાર્યવાહી કરી હશે તો પોલીસ તંત્ર 100% એની પર પગલાં લેશે, એમાં ખોટું નથી. પરંતુ બીજી એક વાત તમારી જો હું કહી દઉં તો એમાં રુઝાનબેન પણ કદાચ સંમત થશે. કારણ કે જે પ્રમાણે આજે ગઈકાલનો એક દાખલો આવે છે કે જે જમાતની વાત હતી નિઝામુદ્દીન આજે તબલીગની, તો એના ત્યાંથી જે લોકો પણ આવ્યા એ આવીને આખા ભારતમાં ફેલાવી ગયા. આજે ગુજરાતની અંદર 1500 જણા આવ્યા છે અને એમાંથી ઘણા બધા એવા છે કે જે લોકો હાથમાં આવતા નથી. આજે પોલીસ પણ એમના સગાવાલાને ત્યાં એ લોકોના ઘરે તપાસ કરવા જાય. તો આજે કોઈ પણ વ્યક્તિને આજે મારા ઘરે થી 2 જણા ગયા હોય અને મારા ઘરે પાછા આવ્યા હોય તો મને તો ખ્યાલ જ કે ક્યાં છે. તો આજે એની એની ભાળ ન આપવી અને છતાંય પોલીસ ધક્કા ખાય ને ભાળ ન આપી અને કદાચ હાથમાં આવી જાય અને એમને પોલીસ ક્વોરન્ટાઇનમાં મૂકે ત્યાંથી ભાગી જવું, આવા જો કૃત્ય કરવા, આ સમાજ વિરુદ્ધના કૃત્ય નથી કરતા? રમેશભાઈ આપણે તેની વાત નથી કરી રહ્યા, આપણે પોલીસ દમનની વાત કરી રહ્યા છીએ કે ડેથ બોડીને લઈને જતા વ્યક્તિ પર દમન ગુજારવામાં આવ્યું છે. કાસ્ટિઝમના નામ યજ્ઞેશભાઈ ઇઝ ગોઈંગ ઓન અ રોંગ વે, સો લેટ મી સ્ટોપ હિમ ફોર ધેટ. આપણે જો સાહેબ અત્યારે બહુ જ ભયચારાથી રહી રહ્યા છે, અમારા ફૂડ પેકેટો કઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કરીને નથી જતા, અમારા ફૂડ પેકેટો બધાને મળી રહ્યા છે, એટલે હદ સુધી આપણે બી બધા સોશિયલ ડિસ્ટન્સિંગ ના નામે જાત જાતનું બધું કર્યું છે અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે કે છે એની પથારી ફેરવી નાખી છે. આપણે ખાલી ખાડિયા નહીં, હું આખા ઇન્ડિયામાં બી ઉદાહરણ આપું છું કે બધા ફેસ્ટિવલ્સ હોય મનાયા છે, આપણે પોતે ફેસ્ટિવલો મનાયા છે, એટલે આપણે એમાં ના પડીએ સાહેબ. ને બીજી વાત કે જે એટલે તો સી સોશિયલ ડિસ્ટન્સનો પર્પઝ જ એ હતો કે તમે લોકો દૂર રહો. હા, જે થયું જ્યાં બી થયું ખોટું થયું છે એમાં કોઈ ડાઉટ નથી, પણ આપણે એ લોકોને આ ખાલી સોશિયલ પ્રોફાઇલિંગ પર કે ભાઈ તમે આ જાતના હતા તમે આ કર્યું, એ ખોટી વાત છે. ના તો હું એમાં જઈશ, તો એ બી કહીશ, ના ના એ બી કહીશ કે આપણી ગવર્મેન્ટે જયારે આખું ફેબ્રુઆરી સુધી આપણે જોઈએ છીએ કે આટલું થાય છે તો આપણી ફ્લાઇટો કેમ એ જ વખતે રોકાઈને છે, હાલ ફ્લાઇટો રોકાય છે. એકચ્યુઅલી લોકડાઉન, લોકડાઉન શું, સોશિયલ ડિસ્ટન્સિંગ કર્યા પછી ફ્લાઇટો રોકાય છે, પહેલા બી ફ્લાઇટો નથી રખાઈ. ત્રીજી વાત અગર કરવા જાઉં તો એ બી કરું કે આપણે બધાઓને મહેમાન તરીકે ફોરેન થી લાવી રહ્યા છીએ કે ભાઈ મારા મહેમાન આયા, સ્પેશિયલ ફ્લાઇટો જઈને એ લોકોને લાવી રહી છે, પણ અહીંયા મારા ગરીબ લેબરો હતા જે લોકો બિચારા પોતાના ઘરે જવા માંગતા, તે લોકો પગપાળા કરીને 250-300 કિલોમીટર જવું પડ્યું છે, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં ગયું, એ લોકો ભૂખા મર્યા ક્યાં ગયા, એ લોકો મરી ગયા ક્યાં ગયા. એટલે આપણે આ બધામાં અત્યારે આજે ટોપિક બદલવો નથી મારે. પણ કમિંગ બેક ટુ જે આપણે પોલીસ દમનની વાત કરીએ છીએ, હું બિલકુલ સહેમત છું, પણ ઇટ ઇઝ એન ઇન્ડિવિડ્યુઅલ કેસ, એટલે પોલીસવાળાઓ 8 દિવસમાં એ લોકો બી પ્રેશરમાં આવી ગયા. પોલીસે કડક બનવું મેન જરૂરી છે, પણ દમન જરૂરી નથી. લાઠી ચલાવવાની તો જરૂર છે, પણ કોની પર એ ઇમ્પોર્ટન્ટ છે, અનફોર્ચ્યુનેટ ખોટા લોકો પર. હવે તમારે એમ્બ્યુલન્સ ની વાત કરો, એમ્બ્યુલન્સમાં મારે એક એક્ઝામ્પલ આપવો છે, એટલે એમાં તહેકીકાત કરવી જરૂર હતી. કારણ કે મારા જ એક મિત્ર કેવું ના, એટલે મિત્ર ખોટું કર્યું, મેં એને ગુસ્સો બી કર્યો, અરે રુઝાન હમને તો એમ્બ્યુલન્સ મંગાલી પણ હમ તો ચલે ગયે, એમ્બ્યુલન્સ તો ચલતી હે. એટલે લોકો આ ફટ્ટા મારી રહ્યા છે બેન. આ આ મારી પાસે આવા એક્ઝામ્પલ છે, એનો મતલબ એ થયો છે કે લોકો એમ્બ્યુલન્સ ને ભી મિસયુઝ કરે છે. ને એટલા માટે અરે બેન, શામળાજીથી પકડ્યા હતા, એમ્બ્યુલન્સ વાળા જ પકડ્યા હતા શામળાજી. એટલે શામળાજીની અંદર એમ્બ્યુલન્સ ની વાત કરો, તમે દૂધના ટેન્કરો ની વાત કરો, દૂધના ટેન્કરો માંથી માણસો પકડાયા છે શામળાજી. ન્યૂઝમાં બધા હોય છે, આપણા જે ન્યૂઝ ચેનલો પણ આવી છે, કે જે દૂધની ટેન્કરો હતી ટેન્કરો અંદરથી સાફ કરી ત્યાંની અંદર ગાંધી પાદરી, ત્યાં 20-25 માણસો દૂધની ટેન્કરોમાં સફર કરતા હતા. આજે બેંગ્લોર ની અંદરથી 40-40 માણસો પકડ્યા છે. સાચી વાત છે ને, એટલે હું શું કહેવા માંગુ, તો એગ્રી નથી માણસો પકડવાની વાત, જે લોકો ગેરકાયદેસર જઈ રહ્યા છે તેમને અટકાવવું યોગ્ય છે, પરંતુ જે વ્યક્તિ ઇમરજન્સીમાં સર્વિસ આપે છે તેની પર દમન ગુજારવું કેટલો યોગ્ય તે અંગે આપણે વાત કરી રહ્યા છીએ. એવું નથી કે નથી લેતી,
આપણો હેતુ એ બી છે, એક મિનિટ, આપણો અત્યારે આજે ચર્ચાનો હેતુ એ બી છે કે જ્યારે લોકો આવું ખોટું કરે છે, રાઈટ, એટલે આપણે અહીંયાથી તમારા માધ્યમ થ્રુ એ બી કહેવા માંગીએ છીએ અને એ લોકોને એ બી સમજાવવા માંગીએ છીએ કે ભાઈ તમે ખોટું કરો છો, તમે એમાં હીરો નથી બનતા, તમે હિમેન નથી બનતા, ઉલટા તમે તમે એક સોશિયલ શું કહેવાય સોશિયલ પેલું આપણને હેરાન કરનારા વાળા લોકો છે, અને તમે એકચ્યુઅલી જોવા જાય તો અગર હું મારે વધી ખરાબ વર્ડ યુઝ કરવો હોય વર્ડ તો કહી શકું કે તમે સોશિયલ ટેરરિઝમ કરનારા વાળા માણસ છો અને તમે આપણા દેશને નુકસાન કરો છો, આપણા લોકોને નુકસાન કરો છો, તમે એમાં મોટા ફટ્ટા નથી મારતા કે હું એમ્બ્યુલન્સમાં જઈને હું બચી ગયો ને અરે આમ કર્યું ને મેં તેમ કર્યું. હવે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ જે પોલીસ વાળા છે, મારું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે એ કરવાની છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પોલીસના જે અધિકારી શ્રીઓ છે એને હજી પોલીસને સેન્સિટાઈઝ કરવી પડશે, કારણ કે મને ખબર છે પોલીસ ભયંકર પ્રેશરમાં કામ કરી રહી છે. એટલે તો બહારથી સીઆરપીએફ બી આવી ગઈ અને અત્યારે આપણે રેલવે પોલીસના બી બીજા માણસો માગી લીધા, એ બધું સાચી વાત છે. હવે ઇમ્પોર્ટન્ટ એ છે અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયું છે કે અનફોર્ચ્યુનેટલી આખા ઇન્ડિયામાં લોકડાઉન છે એટલે બધે જ પોલીસો ખેંચી રહી છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ પોલીસને કઈ રીતે થોડું સેન્સિટાઈઝ કરાય અને કઈ રીતે કહેવાય કે તમે પ્રેશરમાં કામ ના કરો, તમે સ્વચ્છ માઇન્ડથી કામ કરો અને તો જ આ થશે, ના તો કારણ કે અત્યારે બીજા 15 દિવસ કાઢવાના છે અને 15 દિવસમાં અગર આવું બધું થશે તો બધા લોકો બી બિચારા હેરાન થશે. એટલે અત્યારે મેઇન છે, જેમ 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 આપણે આપણે એક્ઝામ્પલ આપું, જયારે વોર થાય છે નહીં, આ મુદ્દો એવો છે કે આમાં પોલીસ અને ડોક્ટર આ બે સિવાય બીજા કોઈ ઉપર આપણે અત્યારે હાલ આ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ભરોસો રાખી શકાય એવું છે? સાચી વાત છે, બરોબર. તો આજે પોલીસે પોલીસે એની કામગીરી કરે છે તો 100% બિરદાવી તો જોઈએ, એવું નહીં કે બે ના લીધે આખા પોલીસ બિરદાવી છે. સાહેબ એમાં કોઈ ડાઉટ નથી, બધા બિરદાવે છે, 1 રૂપિયાનો ડાઉટ નથી, ઉલટા તાલીમ મારે છે, ભરોસો જુસ્સો કરે છે, સામેથી કહે છે કે ના જેટલું પોલીસે કે પોલીસ હેઝ ગોટ અ વેરી ગુડ ચાન્સ ટુ અપ ધેર ઇમેજ અને જે થઈ રહી છે. હવે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, અગેન કમિંગ બેક, કે મારે રિક્વેસ્ટ છે કે સાહેબ ડીજીપી સર ને રિક્વેસ્ટ ખાસ કરવી છે કે સર મને ખબર છે તમે બધા પ્રેશરમાં બહુ જ સરસ કામ કરી રહ્યા છો, 2-4 જણા આવું આવું જે બી ફોર વોટ એવર પ્રેશર જ ગયું, પોઝિટિવલી એવું લઈને ચાલુ કે પ્રેશર જ હશે, તો આપણે એ લોકોને અલ્ટિમેટલી આપણે એ લોકોને શીખવાડવું પડશે, સમજાવવું પડશે કે ભાઈ આ બહેનોને આ લોકો જે છે આ જેન્યુઇન લોકો છે અને આ નોટ જેન્યુઇન છે અને એ પોલીસ કરી શકે છે. જેમ તમે ના કહું કે અત્યારે પેલા શું કહેવાય એમ્બ્યુલન્સમાં લોકો ભાગે છે એટલે પોલીસે ખાલી મૃત્યુદેહ જોવું હતું એને એને એટલી મહેનત ના કરી અને મહેનત એટલે ના કરી કારણ કે હોઈ શકે પાછળ લોડ બધો હોય, બીજી લાઈનો લાગી હોય, આઈ ડોન્ટ નો શું હતું, પણ ઓબ્વિયસલી એ પોલીસને આપણે જાગૃતતા એટલે તો આઈ થિંક આજે આજે આ ટોપિક આ લોકો અહીંયા લીધો છે એટલા માટે લીધો છે કે લોકોમાં બી જાગૃતતા આવે કે ભાઈ તમે લોકો શાંતિથી ઘરે બેસો. ના તો મને હજી યાદ છે કે પહેલા લોકો કહેતા હતા અરે બહુ સ્ટ્રેસ છે, ફેમિલી ટાઈમ નથી, મી ટાઈમ નથી, દુનિયાભરના નાટક કર્યા હતા લોકોએ. હવે જયારે ફેમિલી ટાઈમ મળે છે, મી ટાઈમ મળે છે, સામેથી કહે છે ઘરે બેસો, લોકોને તો ઘરે જમવાનું પહોંચી રહ્યું છે અને તો બી આટલા નાટક લોકોએ ના કરવા જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ, કારણ કે આખા દેશનો સવાલ છે, તમારા એકલાનો સવાલ નથી. અને આ દેશ માટે આમ તો બધા કહે છે અમે આર્મીમાં જઈશું, અમે આમ જાન આપશું, અરે ભાઈ તમારી જાન નથી જોઈતી, તમે ઘરે શાંતિ રહો એ જ અમને જોઈએ છે, આ કહેવાનું જરૂરી છે. બિલકુલ, ખૂબ ચોક્કસથી સાચી વાત કરવામાં આવી છે. ગઈકાલે કૃષ્ણનગરના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આજે ગોંડલના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંનેને સસ્પેન્શન આપવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ થાય છે યજ્ઞેશભાઈ કે માત્ર અને માત્ર સસ્પેન્શન એક વિકલ્પ છે, શું તેનાથી તે લોકો સુધરી જશે કે તેમના જીવનને લોકો સુધરી જશે? મેડમ સાંભળો મારી વાત, સસ્પેન્શન એટલે આઈ નો અત્યારે અગર નોર્મલ દિવસો તો હું કે હું કંઈક જુદું કહેત, પણ અત્યારે આજે રીતના દિવસો છે, સસ્પેન્શન એ કર્યું એ બી બહુ જ સારી વાત કહેવાય, ના તો તપાસ ચાલત. એટલે જે આ સસ્પેન્શન થયું છે ને એનાથી બીજા 4 લોકો સમજી બી જશે. આ તો શી એવું છે કે યુ હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ, આપણે હંમેશા કહીએ છીએ કે એક્ઝામ્પલ હેઝ ટુ બી સેટ, તો આજે એક્ઝામ્પલ સેટ થયો છે એટલે બીજા કર્મીઓ છે એ સમજી બી જશે કે ભાઈ એ લોકોએ એ તો કરવું જ પડશે, ભલે દુનિયાભરનો પ્રેશર હોય. આ તો અમે જયારે ઘરેલું હિંસા થાય છે અમે આ જ કહીએ છીએ કે ભલે પતિને દુનિયાભરનો પ્રેશર હોય ઘરેલું હિંસાનું, પણ એને પત્ની પર હાથ નહીં ઉપાડવાનો, એ ગુનો બને છે. એવી રીતે આ બી એ લોકોએ કર્યું છે, ગુનો બને છે અને એના માટે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને બીજા 4 લોકો 100% શીખશે. એટલે બેન આઈ એમ શ્યોર ફોર દેટ કે આ જે નેગેટિવ ચીજો છે એ નહીં થાય અને જે પોલીસ આટલી મહેનત કરીને જે પોઝિટિવ ચીજો કરે છે તમારા મારા જાન માલને હિફાઝત માટે એ થવાની છે. યજ્ઞેશભાઈ શું કહેશો, સસ્પેન્શન થી સુધારો આવશે? નહીં ચોક્કસ, સસ્પેન્શન એ જે કરું એ સરકારી નોકરી માટે સૌથી મોટામાં મોટી સજા છે, કારણ કે એને નોકરી ચાલુ નોકરી સસ્પેન્ડ કરવું એટલે એની સામાજિક ઇજ્જત, આજે સરકારીમાં નોકરી કરતો હોય તો ત્યાંની ઇજ્જત અને એના પોતાની નોકરીની જે કેરિયર છે એ બધી જ આજે એમાં હોડમાં મુકાઈ જતી હોય છે. એટલે જે કદાચ કોઈએ ખોટું કર્યું હોય તો આ એક દાખલો એવો બેસે કે જેના કારણે બીજા લોકો ખોટું કરતા અટકે
અને તાત્કાલિક જે નિર્ણય લીધો અને તાત્કાલિક જે ડિસિઝન લેવામાં આવ્યું એ ડિસિઝન પણ ગુજરાત સરકારે યોગ્ય કર્યું છે. અને હું એ કહું છું કે આના કારણે જે બીજા કોઈ પણ એવા એકાદ બે છૂટક બનાવો બનતા હશે તે બનતા અટકશે. પરંતુ જે પ્રમાણે પોલીસને જે અત્યારે હાલ જે કામગીરી કરી રહી છે એ કામગીરીમાં મારે પણ પોલીસને એ વિનંતી છે કે કદાચ તમે પ્રેશરમાં હોઈ શકો છો, આટલા 8-1 દિવસ થયા, 9 દિવસ થયા અને તમે પરિવારથી દૂર રહીને કામગીરી કરો છો. આજે આપણને ઘરમાં રહેવાનું હોય તો પણ કંટાળો આવી જતો હોય છે, તો આજે પરિવારથી દૂર રહી અને એકલા કામગીરી કરવાની હોય તો એમને પણ કંટાળો આવતો હોય, આપણે સ્વાભાવિક છે. પરંતુ એના કારણે એ પ્રેશરના કારણે કદાચ એમનાથી એવા કઈ પગલાં ન ભરાઈ જાય કે જેના કારણે ગુજરાત પોલીસની કે ગુજરાત સરકારની કે આજે ભારતની છાપ ખોટ થાય એવા કોઈ કૃત્યો ન થઈ જાય. ઇમરજન્સી વાળા જોબ છે, ડિઝાસ્ટર મેનેજર, એ લોકો જોબ છે. હવે તમે આજે કહો કે આ જ્યારે જ્યારે આ તો પછી શું કે પેલો ઘોડો દોડ્યો, દશેરાના દિવસે જ મારો ઘોડો ના દોડે તો મારો ઘોડો શું કામનો સાહેબ? એટલે મારે આ પોઈન્ટ પર નથી જવું કે એ લોકોને પ્રેશર. હા, એક લેવલ સુધી હું સમજી શકું છું, પણ આ તો એ લોકોનું અત્યારે એ લોકોને દેવ ટુ પરફોર્મ, પરફોર્મન્સનું કામ છે, દેવ ટુ શો કે એ લોકો કેટલા, જેને કે આર્મીમાં બી સેફ છે કે આખો વર્ષ આલો એક્સરસાઇઝ કરે 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 કરે, જ્યારે જ્યારે મેઇન કામ આવે અને ત્યારે જ કે કહો અમે તો પ્રેશરમાં આવી ગયા. આમ એટલે જ મેં એમને વિનંતી કરી કે આવી જે કોઈ જે કરે કે પ્રેશરમાં હો તો પણ આવા કોઈ કૃત્યો ન કરો કે જેના કારણે ગુજરાત પોલીસની અને ગુજરાત સરકારની છાપ જે કરી કે આજે બીજે ખરાબ થાય, એટલે જ મેં વિનંતી કરી એ લોકોને. રુઝન, એવું કહી શકાય કે કેમ કે અત્યાર સુધી પોલીસની જે ઇમેજ રહી છે સુધારવાનો એક મોકો મળ્યો, પરંતુ કેટલા ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મચારીઓને લઈને ફરીથી ઇમેજ ખરડાઈ શકે? ના ના, એના માટે કહી દઉં, તમે ખરડાઈ શકે. કાલે મેં જોયું તો મને બી આઘાત લાગ્યો હતો, પણ જયારે રાતે ડીજીપી સાહેબે કહ્યું ત્યારે મને, સાચું કહું છું, દિલથી એટલી બધી ખુશી થઈ. કારણ કે અત્યારે પ્રોબ્લેમ શું થયો છે બેન, કે આ બી કર્યું તો સસ્પેન્ડ કર્યું એ બી અમારા માટે, અમારા જેવા માટે તો બહુ કહેવાય બેન. એટલે આઈ શુડ સે ને, ચિંતા ના કરતા બેન, લોકોને પોલીસ પર બહુ જ ભરોસો છે. આ ખોટું કરશે તો લોકો બૂમ પાડશે, આવો વિડીયો પાડે, થેન્ક યુ જેને આ વિડીયો પાડ્યો, પણ જેને આ પોલીસ સારું કામ કરશે લોકો બિરદાવે છે, તાલીઓ મારે છે, થેન્ક યુ કરે છે, પગે પડતા બી મેં બહેનો જોયા છે પોલીસોને. એટલે આઈ મીન યુ કેન અન્ડરસ્ટેન્ડ કે લોકો આ રીતે બહુ ઇમ્પાર્શિયલ છે. બિલકુલ બિલકુલ. યજ્ઞેશભાઈ, ગઈકાલે કૃષ્ણનગરની જે ઘટના બની છે, લારીઓ ઊંધી કરવામાં આવી છે, વળતર ચૂકવવા માટેનું કહેવામાં આવ્યું છે, ખરેખર વળતર ચૂકવાયું કે કેમ, ક્યારે ચૂકવાયું, કેટલું ચૂકવાયું, તેની શું તપાસ કરવામાં આવશે? નહીં, ચોક્કસ ચોક્કસ, સરકારે જયારે પગલાં લીધા છે, એમને સસ્પેન્ડ કર્યા છે, તો જે ખરા નાના માણસોને સરકાર વળતર ચૂકવશે. આજે ગુજરાત સરકાર જે કરી એ બાબતે કાયમ પ્રયત્નશીલ રહી છે અને ગુજરાત સરકારને પ્રમાણિક પ્રયત્નો રહ્યા છે કે નાનામાં નાના માણસને ક્યાંય અન્યાય ન થવો જોઈએ. એટલે ચોક્કસ એ લોકોને વળતર ચૂકવાશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એનો સર્વે કર્યો છે અને કેટલું આજે નુકસાન થયું છે અને વળતર ચૂકવાશે એની ખાતરી છે. બિલકુલ, વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી. મારે થોડું સોરી આઉટ ઓફ, મને અત્યારે એલર્ટ આવી ગઈ છે કે અમદાવાદ ઇન્ડિયામાં 386 કેસીસ હાઈએસ્ટ ઇન્ડિયામાં અત્યારે થયા છે. 386 એક જ દિવસમાં. ભાઈઓ બહેનો, પ્લીઝ સંભાળો, ઘરે રહો શાંતિથી, બાપા બહાર ના નીકળો. પોલીસે દમન નો ઉપયોગ કે ડ્રોન નો ઉપયોગ શું કરવા કરવો પડે? આપડે પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને ઘરે બેસી રહીએ તો શું ખોટું છે? બિલકુલ, ક્યાંક પોલીસ ની કામગીરી આપણને સેફટી પૂરી પાડવાની છે. પોલીસ આપણી માટે કામગીરી કરી રહી છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે ઘરે રહીએ. બહાર નીકળીને જયારે આપણે તેમને સાથ સહકાર નથી આપી શકતા તો આપણે ઘરે રહીને તેમને પૂરો સાથ સહકાર આપી શકીએ છીએ, કેમ કે આપણી માટે જોખમમાં ઉભા રહીને એ લોકો કામ કરે છે, ખડે પગે કામ કરી રહ્યા છે. તડકો હોય, વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, દરેકે દરેક સિઝનમાં તે લોકો આપણી માટે કામ કરી રહ્યા છે. અને અત્યારે જયારે મહામારી છે ત્યારે પણ આપણી જ સુરક્ષા માટે, આપણી જ વ્યવસ્થાઓ માટે તે તૈનાત છે અને દિવસ રાત કામ કરી રહ્યા છે. અત્યારે જે પ્રકારના કેસ સામે આવી રહ્યા છે, નિર્માણ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે ઘરે રહો, સુરક્ષિત રહો, મી ટાઈમ, ક્વોલિટી ટાઈમ, ફેમિલી ટાઈમ ની જે વાત કરી રુઝાને, જેની માટે ઝંખી રહ્યા છો ઘણા સમયથી, તે હવે આપને મળ્યો છે. એન્જોય કરો, ઘરે રહો, સુરક્ષિત રહો. સમયનો અભાવ છે હાલ. રુઝાન, યજ્ઞેશભાઈ, આપ બંનેનો આભાર, આપ મારી સાથે જોડાયા. તો સાથે જ આ કાર્યક્રમને યાદ થવા આવીશું, રજા આપશું. નમસ્કાર.